વિસાવદર તાલુકાના સરસઈ ગામે 45 વર્ષના ઢગાએ 6 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા વિસાવદર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો. વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતા મનોજ મંગનભાઈ બોરડ ધંધો ખેતીવાળા સરસઈ ગામે તેમના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમને સંતાનમાં એક દીકરો હોય જેની ઉંમર વર્ષ 6 હોય અને આજથી એકાદ મહિના પહેલા પોતાનો દીકરો બહાર રમતો હોય અને રમીને પાછો ઘરે આવે ત્યારે તેમના પપ્પાને કહે કે પાછળના ગુપ્ત ભાગે બળતરા થાય છે, જેથી તે દિવસે દીકરાના મમ્મીએ તેને ટ્યુબ લગાવી દીધેલ અને તે દિવસે તેમણે તેના દીકરાને કંઈ પૂછપરછ કરેલ નહીં અને તેવું માની લીધેલ કે છોકરો નાનો છે એટલે ગમે તે જગ્યાએ બેસતો હોય એટલે આ દુખાવો થયેલ હોય તેવું માનીને અમે કોઈ ડોક્ટર પાસે પણ ગયેલ નહીં, પરંતુ છોકરાને અવારનવાર પાછળના ગુપ્ત ભાગે દુખાવો થાય છે તેવી ફરિયાદ કરતા તેમના પપ્પા મનોજભાઈએ તેમને પાસે બેસાડીને પૂછતા તેમના પપ્પાને જણાવેલ કે મને જયંતી બાપા ગઢિયારે સરસઈવાળા તેમના મોબાઈલમાં મને બપોરના સમયે ખરાબ ફિલ્મ બતાવતા અને તેવું મારી સાથે કરતા તે બાબતની જાણ મારા દીકરાએ કરેલ કે આવું તો મારી સાથે અવારનવાર કૃત્ય કરેલ હોય, જેથી હું મારા દીકરાને લઈને વિસાવદર પોલીસ સ્ટેશને ગયેલ અને મેં ફરિયાદ લખાવતા વિસાવદર પોલીસ દ્વારા મારા છોકરાને રાજકોટ મેડિકલ તપાસ માટે મોકલી આપેલ છે અને આરોપી જયંતી ગઢિયા સામે વિસાવદર પોલીસ દ્વારા કલમ 377 અને પોક્સો એક્ટ કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને હાલમાં પોલીસ સકંજામાં લઈને તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવીને વિધિવત ધરપકડ કરવામાં આવશે અને આગળની તપાસ વિસાવદરના પીઆઈ એનઆર પટેલ ચલાવી રહેલ છે. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.